માખેજા પોરબંદરથી. મને 1.5 મહિના પહેલા બહાર ગામ ગયો હતો મેરેજમાં. એમાં એકવાર બહાર નીકળ્યા તો એક ખૂબ જ દુખાવો થયો અહીંયા પેઢુમાં. એ પછી 3-4 દિવસ પછી પાછો દુખાવો થયો અને પોરબંદર આવ્યા પછી મને 3જી વાર દુખાવો થયો એટલે હું ડૉક્ટર પાસે ગયો અને મને 1 અઠવાડિયાની દવા આપી, પછી 15 દિવસની દવા આપી, પછી એને મને યુરોલોજીસ્ટ પાસે જવાનું કીધું એટલે એના પાસે ગયો. એને 10 દિવસની દવા આપી, ટેસ્ટ કર્યા બધાએ, સોનોગ્રાફી કરી, બ્લડ ટેસ્ટ કર્યા, યુરિન ટેસ્ટ કર્યો, પણ કોઈ ફેર ન પડ્યો. પછી યુરોલોજીસ્ટે મને સર્જન પાસે જવાનું કીધું. સર્જને પાછું ટેસ્ટ કર્યું અને મને એમ કીધું કે રાજકોટમાં બીટી સરવાણી નહીં આવે, અહીંયા તમે ચેક કરાવી લો. એટલે હું સોમવારે અહીંયા બીટી સવાણીમાં ચેક કરવા માટે આવ્યો 7 તારીખે. એ દિવસે આખો દિવસ મારા બધા ટેસ્ટ કર્યા, બ્લડ, યુરિન, અને અહીંયા બધા મશીન ઘણા બધા હતા, ઘણા બધા ટેસ્ટ કર્યા. અને પછી અહીંના ડૉક્ટર છે પંકજભાઈ ઢોલરિયા, એને બધું ચેક કર્યું. એને મને કીધું કે આમાં પ્રોસ્ટેટની ગાંઠ લાગે છે, દવાથી નહીં ફેર પડે, ઓપરેશન કરાવવું પડશે. ઓકે. એટલે અહીં એડમિટ થઈ ગયો. મંગળવારે મારું ઓપરેશન કર્યું ને આજે ગુરુવાર છે તો બધું બરાબર થઈ ગયું છે અને મને ડિસ્ચાર્જ કરવાના છે. અને હોસ્પિટલ સારી છે, હોસ્પિટલનો સ્ટાફ સારો છે, ડૉક્ટર પણ સારા છે અને સ્વચ્છતા છે, ચોખ્ખાઈ છે બધી. એટલે મને ખૂબ જ સંતોષ થયો અહીંયા. અને હું 1.5 મહિનાથી હેરાન થતો હતો. 3 ડૉક્ટરની સારવાર લીધી અને અહીંયા આવ્યો અને 2 દિવસમાં, સોમવારે અહીંયા આવ્યું, મંગળવાર અને બુધવાર, એટલે ઓપરેશન કર્યા પછી તો 48 કલાકમાં મને ડિસ્ચાર્જ કરી નાખ્યો. એ 24 કલાકમાં તો હું હાલતો હતો, 24 કલાકમાં નહીં, લગભગ 15 કલાકમાં તો હું ઊભો થઈ ગયો. બહુ સારું, બહુ સારી સારવાર છે, બધી રીતે બહુ જ સારું છે, સ્ટાફે સારો છે,